ક્યાં પગ મૂકો ને અગત્યનો, આડે અવડે ના મૂકાઈ જાય પાછો. મેં ઘણી વખત કીધું છે અમુકને, જો નજીક નજીક ના બેઠા હોય ને, કે આપણે તિલક ચાંદલો કરીએ એટલે એમ માનીએ કે સત્સંગી છે, પણ એનાથી આગળ તિલક ચાંદલોને કંઠી પહેર્યા પછી આપણે સંસ્થા લઈને ચાલીએ છીએ એ આપણે ભૂલી જઈએ છીએ. ધારો કે આપણે અમારી લોકલ વાત થતી હતી, પણ ક્યાંય જઈને કોક ઊભા રહ્યું કોક જગ્યાએ ગલા ઉપર એવું માનીએ અને તિલક ચાંદલો કર્યો હોય, તો તમે નથી ઊભા રહેતા, સંસ્થા આખી ઊભી રહેશે, ખરું ને? એટલે આ પગ ઉપરથી યાદ આવ્યું, ભૂંગળું હરખું ના આવ્યું તો એમાં યાદ આવ્યું. બધા વાત કરતા હોય લોકલ અમારી, જો સરસ આપણી મૂર્તિ મૂર્તિમાં ફેરફાર થતો જ નથી, આપણામાં થાય છે. જીર્ણોદ્ધાર ભગવાનની જરૂર જ નથી પડતી, આપણા જ જીર્ણોદ્ધારની જરૂર પડે છે, હું તો એવું માનું છું. આપણે જેટલો જીર્ણોદ્ધાર થાય ને, હમણાં મહાન સ્વામી અમારે કીધું એક એક સંકલ્પ પૂરા કરે, ભગવાન હોય સંકલ્પ ના પૂરા કરે શું કરવાના, જેથી ભગવાનના સંકલ્પ આપણે પૂરા કરીએ ને તારે આપણે સાચા. એ હકીકત છે. એટલે ભગવાનનો સંકલ્પ શું છે, ભગવાન બહુ લાંબુ પહોળું કર્યું નથી. હું જો આપણે મંદિરમાં ગયો દર્શન કરવા, તો જો ઘર મેળે છે એટલે કહીશ હું કે જેટલા ભગવાનની મૂર્તિની જેટલી જગ્યા છે ને એટલી બાજુમાં પાટિયાની જગ્યા છે, એમાં બધું લખવાનું બધું ઇન્સ્ટ્રક્શન હશે કે ખબર નહીં. એટલે મને એવો વિચાર આવ્યો, મેં કીધું આ કોઈ માનતા જ નહીં હોય કોઈનું, જયેન્દ્રભાઈ જયેન્દ્રભાઈ આમાં કેવું હોય કે બિલબોર્ડ હોય ને નિશાળમાં, આપણે જતા હતા ક્યારેક, હું જતો હતો તો જે નોટિસનું હોય ને તો નાનું જ હોય, ક્લાસમાં ભણવાનું મોટું હોય. એટલે હું વિચારતો હતો, મેં કીધું આ પાટિયું આવડું મોટું કર્યું તો કોઈ સાંભળતું જ નહીં હોય કોઈનું. એટલા માટે મારા જે છે ને શિક્ષાપતિ 212 શ્લોકની આપી, બોલો, અને આમ ખિસ્સામાં લઈને ફરી શકાય. અને આપણે તો પાછું લાગવું કેટલું પડે, કેટલું લાગવું પડે વિચાર કરો. એમાં અમારા ધર્મ આવે, સંતોના આવે, બ્રહ્મચારીના, સધવાના, વિધવાના, રાજાના, આના તેના, એ બધું ગણતા ગણતા આપણા ભાગે આવે છે કેટલું. ધારો કે આચાર્યના જેટલા શ્લોક હોય એ, અને સામાન્ય ધર્મ બે આવે, સંતોના અને સામાન્ય ધર્મ, હરિભગતને સામાન્ય ધર્મ, એટલું કરતાં માણ 20-25% હાથમાં આવે છે. એટલે પાટિયું થોડુંક નાનું કરી દેજો ભાઈ. મને એમ થાય કે આ શિક્ષણ બોર્ડમાં જઈને બેઠા હોય ને, કોઈક શીખવાડવાના હોય કે આજે કયો ક્લાસ લેવાનો છે, એવું લાગે, એવું લાગે. સમજણવાળા હરિભક્તો છે ને એટલે કહેવાનું મન થાય. જો તમે ધર્મ જો કેટલો, મને એ ગર્વ છે. આજે અમે વાત કરતા હતા અને 2-4 જગ્યાએ ને 2-4 હજાર જગ્યાએ કે 2-4 લાખ જગ્યાએ કીધું હશે કે ધર્મ જો કાઢનાર હોય ને એનાથી અધિક કોઈ મોટો માણસ નથી. કારણ કે એમાં શિક્ષાપત્રીમાં બીજા બધા ધર્મ આપણે બધા પાડીએ, પ્રયત્ન કરીએ, ચલો પાડીએ તો કોણ. પણ ધારો કે એમાં ધર્માદાની આજ્ઞા છે, આ ઓપ્શન નથી.
આપણે તમારા પાસે એમ કહો કે હું ધર્માદો અહીંયા વાપરું તો એ હું ના બદલી શકું, કેમકે 212માંથી વધે ન વધી ન શકે, ઘટી ન શકે. હમણાં જ ક્યાંય હું ગયો તો તમે કીધું હતું. તો એ આજ્ઞા છે. ને એ વસ્તુ ધારો કે તમે આટલા ખટકો રાખી અને કેટલા બધા હરિભક્તો આ વિસ્તારથી ધર્માદો કરતા હોય અને ધર્માદો માણસ સુખી થયેલા જોયેલા છે. જાતાનુભવથી કહું છું કે માણ કોકની સાયકલ લઈને જનારા પાસે એટલી જાડી જાડી ગાડીઓ આવી ગઈ છે કે ગેરેજે ઓછી પડે છે. પણ એ સુખની વ્યાખ્યા નથી. સુખની વ્યાખ્યા એ છે કે એ જાડી ગાડી લઈને પાછો નારાયણ દેવ પાસે જ આવે છે. આ વસ્તુ અગત્યની છે અને કોઈ અપેક્ષાકૃત નહીં. આ જો આ બેઠા છે સંતો બધા અહીંયા, બધા જાણે છે કે કેટલા બધા મોટા મોટા લોકો આવે છે, આ દર્શન કરી નીકળી જાય છે. કોઈ કોઈ વસ્તુમાં પડતા જ નથી. નથી અહીંયા જવું, નથી ત્યાં જવું, નથી હાર નહીં, તોરા નહીં, કંઈ નહીં, સિંગડા નહીં, કોઈ લપન છપન નહીં. આજે આપણને ભગવાન મળ્યા છે ને એ નો ફ્રિલ્સ અટેચ છે. આમ જુઓ ને ઘણી વસ્તુ શરતી હોય, પછી આમ હોય ને પછી આમ કરો ને પછી આમ કરો ને. આપણા ભગવાન છે ને બહુ સરળ છે, એટલા માટે સહજ આનંદ બહુ કોમ્પ્લિકેટેડ નથી. આ માઇક જેવું નથી એ પછી આમે કરવું પડે ને પગે મૂક્યો ને પછી વાંકું કરો ને ટૂંકું કરો ને એવું નહીં. ભગવાન સરળ. આપણે બધા અઘરી આઈટમો ભેગી થઈ છે. એટલે તમને ન કહેતો, આપણે કહું છું. એટલે એટલું નથી. જો આપણે ભાગ્યશાળી છે, અમદાવાદ નારાયણ દેવ દેશની અંદર જે પ્રણાલિકા પદ્ધતિ છે એ મેન્ટેનન્સ ફ્રી છે. એ બહુ મોટી વસ્તુ છે. ને તો એક માણા હાચવા કેટલા આગ્રા પડે છે દુનિયામાં, તમે વિચાર કરો કેટલા આગ્રા પડે. મેં કીધું ઘણી વખત, આપણા ઘરે મહેમાન આવ્યા હોય, આવવાના હોય, ધારો કે જમવા માટે તમારે ત્યાં આવવાના હોય, તમારે ત્યાં હોય કે ગમે તેને ત્યાં હોય, તેના આયોજન તો 2 દિવસ પહેલાં શરૂ થાય કે કઈ ચમચીઓ કાઢશું, કઈ વાટકીઓ કાઢશું, શું ભાવશે, શું નહીં ભાવે, અને એના માટે આયોજન થાય ને એના માટે ચર્ચા થાય વિધાનસભામાં થાય. એટલી બહેનોને ખબર હશે, એમના ઉપર વધારે વજન હોય કે આ બનાવી શું, કે ના આ બનાવી, આ બનાવી, આ બનાવી. એટલે એક બે કલાક માટે કોક આવવાનું હોય. અને તમે વિચાર કરો, આપણે પર્વ જેવા ઉત્સવ થતા હોય કે બીજા ઉત્સવ હોય કે નારાયણદેવ નો પાટોત્સવ હોય, હજારો ને લાખોની સંખ્યામાં હરિભક્તો આવે છે, જાય છે, જમી લે છે પોતાની મેરે. એ મેન્ટેનન્સ નથી માગતા. એ બહુ મોટી વસ્તુ છે. આપણા ભગવાને આપણને એવા સંસ્કાર આપ્યા છે, આપણા મા બાપે આપણને એવા સંસ્કાર આપ્યા છે કે આપણું ઘર છે. ભલે આમને લાગ્યું કે આયા છે ઘરે, પણ શું બને બને ભગવાન મગજ બનાવવાના, આપણે કંઈ ચિંતા જ નથી. મળ્યું તો ઠીક, ના મળ્યું તો ઠીક. ભગવાન જેવો ભગવાન મળ્યો છે, બેટંગ પૂરું કરવાનું છે, ભગવાન કરવાના છે, ચિંતા છે નહીં. અંધન વસ્ત્ર આબરૂ એ સુખી આપણને બહુ વધારે કરી નાખે. બોલો, વિચાર કરો, આપણામાં છે એટલી પાત્રતા. હું પોતે આપણે માનીએ કે આપણામાં શું એટલી પાત્રતા છે કે આપણને આટલું બધું મળ્યું છે. નહીં તો ત્યાં ઢેફા ખાતા હોત. પણ આ ભગવાન મળ્યા ને તો આપણે સુખી થયા છીએ. અને આ તો બહુ, જો હું નાનપણથી આ મંદિરમાં આવું છું, સમજણો ન તો તાર ન આવું છું. બાપજી કે જાઓ તો જઈ આવીએ, પછી તમને બધાને ઓળખાણ થઈ ને બધું. પણ મૂળ આ સત્સંગ મારો છે, આ છોકરાઓ છે, અને
ત્યાં કહ્યું, મેં કહ્યું હાલો આરતી ઉતારો, ભેગી અમે આરતી ઉતારીએ. મેં કહ્યું ભલે અત્યારે અણસમજણમાં થાય, કાલ ઉઠીને સમજણ આવશે ત્યારે. આજે મમત્વ છે ને, ભગવાન પ્રત્યેનું મમત્વ અને એનું વાતાવરણ એ અગત્યનું છે એવું માનું છું, અને એ આપણને બધાને મળેલું છે. એટલે હું મારો દાખલો આપીને તમને કહું છું, તમને નથી ઉપદેશ આપતો, હું મારો દાખલો આપું છું કે આપણે જે વાતાવરણમાં ઉછર્યા હોય, મોટા થયા હોય, એની અસર આપણા ઉપર થાય છે, અને એ જ સંસ્કાર અને એ જ પ્રણાલિકા અને એ પરંપરા જળવાઈ રહે એના માટે આ બધી માથાકૂટ છે. જો માથાકૂટ માનતા હોઈએ તો જે ભાગદોડ કરીએ, સરવાળે તો ભાગદોડ છે દુનિયામાં. એટલે હવે જવું છે, જમવા ભેગા થાય બધા હરિભક્તો. 11:38 થઈ. શું કહીએ હવે, આટલા બધા તમે સમજો છો, ખાલી પાર્ટીયાનું કીધું મેં તો, દેખાણું એ કીધું, બીજું શું કરવું હવે. હું પછી મુફટ છું, અમારે યુપી મુફટ કે મોઢા ઉપર કહી દે ને મુફટ કહેવાય ના. એટલે આમાં શું વજન ના રહે, તમને કહી દીધું એટલે ચિંતા નહીં મને, ભાઈ હવે તમારે ચિંતા કરવાની. એટલે કરવું હોય તો કરવાનું, નહીં કરવું હોય તો નહીં કરવાનું. અમારા મન સામે કહે છે એવી રીતે, આ તો મારો અભિપ્રાય છે. એ આપણને ફિટ કરી દે, અમારે મહેન સ્વામી છે ને હમણાં બેઠા હતા, કે આ તો મારો અભિપ્રાય છે, બાકી તમે કરો ઠીક છે. કંઈ નહીં કહી, આ ઘડે લઈને ટીંગાડી દીધું, મેં તમને ટીંગાડી દીધું. હું ગુણગ્રાહી માણસ છું મહેન સ્વામી, જ્યાં જેટલું સારું મળે લઈ જ લેવું. આજે હોની પાસે શીખવા જેવું, હોની પાસેથી ડાંગરવા પાસે શીખવા જેવું, ડાંગરવા રાણી પાસે બીજા બધા ઉત્તર ગુજરાત, જ્યાંથી જે સારું મળે લઈ જ લેવું, બાજુ બધું સાઈડમાં મૂકી દેવું. સવારે મેં કીધું તમને, મેં કીધું છાપું વાંચે લોકો, છાપોમાં શું જોવાનું અને ટેવ હોય ને, મેં કીધું આ બધું મગજ આમાં જ ખરાબ થાય છે એકચ્યુઅલી. સવારે મેં ખાલી આમ કીધું, મેં કીધું કોણ કોણ છાપું વાંચ્યું, વાત નીકળી ગઈ કે આ ફોન વાગ્યો ને મારો, પછી મેં મન સમય આપી દીધો. મેં કીધું આ બધું હેરાનગતિ છે, તો એ એક જ જણે હાથ ઊંચો કર્યો. મેં કીધું બે ત્રણ જણ પૂછ, મેં નથી વાંચતા કે ના ના હાંચે હાંચે કર્યો. મેં કીધું ટીવી જોતા હતા, બરાબર છે. મેં કીધું જગતની અંદર માનવાવાળું દુનિયામાં ચાલે છે, જે કે એ માનવું પડે, આપણે છાપવું કે એ માનવું પડે, અને સમાચાર કે માનવું પડે. બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોયું, મુક્તાનંદ કે મન તમ સમજ્યું, જાણીને વગોયું. જે જાણ્યું છે એ તો આપણને મળ્યું છે, અને માનવાનું છાપામાં છે ને ટીવીમાં છે, એટલે છે જ. આપણે તો કેટલું વજન લઈને ફરીએ, નથી લઈને ફરતા, ઓલાનું શું થશે, આનું શું થશે, ને આટલું આનું આ બધું દુનિયાનું શું થશે, આપણું શું થશે. હાજે આપણે, હું તો એટલું જ વિચાર કરું કે અત્યારે શું, બસ કાલે શું, એની ચિંતા નહીં. ભગવાન જેવો ભગવાન મળ્યો છે ને, જે ઊંઘાડે છે એ જગાડે છે, આ વાસ્તવિકતા છે. આપણે બધું, હું મેં એક બે વાર કીધું કે વધારે કીધું હશે કે આપણે જો ઊંઘણી વખત આ પડ્યું હોય ને આમ તો ભૂલી જવું. તમે ચાવી ભૂલ્યા છો ક્યારેક ઘરે, ક્યાંક નીકળ્યા હોય ચાવી ભૂલી જવાય, પછી રૂમાલ ભૂલી જવાય, કે બીજું કંઈક બટન એ હું તો સીધા થઈ જાઉં, મારે થાય છે બટન હું. એટલે આ તો તમે, તમને તો કોઈ કહીએ દે, કેમ કે તમે બહાર પહેરતા હોય, મારે અંદર શર્ટ હોય પાછું, એટલે ઊંધા સીધા ઘરે પાછા જઈ ત્યારે ખબર પડે કે ઊંધા સીધા હતા. એટલે ઘણું બધું ભૂલાય છે માણસને. તો આજે આપણે એક વાક્ય ઉપયોગ કરીએ કે હું સવારે આટલા વાગે જાગ્યો, એવું કહીએ ને આમ જનરલી, તો આપણે કેવી રીતે જાગ્યા? જો આપણે ભૂલી બધું શકતા હોય, અને જો આપણે જ જાગ્યા હોય તો આપણે સાંજે રાતે હું તો પછી શ્વાસ લેવાનું ભૂલી જઈએ તો,
આપણે જો જાગ્યા હોઈએ તો તો શ્વાસે આપણે જ લઈએ છે ને. આપણે કહીએ ને આપણે આટલા શ્વાસ ના શ્વાસ લેવ લેવ લેવડા લેવનારા લેવડાવનારાય ભગવાન છે અને જગાડનારાય ભગવાન છે. એટલા માટે આપણા શાસ્ત્રમાં કીધું કરતા હરતા ભગવાન જાણવા, અને આ જાણવા માનવા નહીં, છાપાવાળું નહીં, જાણવા કરતા હરતા ભગવાન જાણવા. જાણવા શબ્દ ઉપયોગ થયેલા છે આપણા શાસ્ત્રોમાં. આ બધી નાની નાની વાતો છે, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે ભગવાન જેવા ભગવાન છે અને એટલે આવો સરસ આ ગલી બહુ ગમે છે, કાંઈ એમ અહીં જોઈએ છે. એના એ દરબાર એના એ ઓરડા હા નાનપણથી આવે આ એ નહીં દરબાર એને ઓરડા. ખાલી આ બચ્ચા મોટા થઈ ગયા ને તમે વડીલ થઈ ગયા ને કોઈક વડીલના દાદા થઈ ગયા ને બાકી તમે એને હું એને કંઈક બચ્ચા વધ્યા કચ્ચા બચ્ચા. અને આ મને બહુ ગમે છે. આ તમે બે હો ને એ પાડી નાનપણથી મને ઈર્ષાયા કરે છે. અમને કોઈ દી હોટા જ નથી મળતા. હા બેવા જ નથી જતું ભાઈ બોલો. કોક અહીંયા બે ગયા હતા ઓલે સુંદરકાંડમાં, તમે કોક દી તો શ્રોતા તરીકે બેવા દો, કાયમ વખતા જ બનાવી દો. કોક દી આમ બેવા દો આમ શાંતિથી. અમે કોક દી સાંભળીએ કોકને, એટલે મેં મન સ્વામીને કીધું તો બોલ્યા નહીં કંઈ બધાને. પણ આનંદ છે જો, સુખ છે, કેટલું બધું સરસ ભગવાને આપણને આપ્યું છે. આ તો ઠીક છે, હળવાશની વાતો છે. ક્યાંક ક્યાંક ભગવાન જે સુજળે કીધું, બાકી ભગવાનને આપણે આપણું બહુ ધ્યાન રાખ્યું છે. અને આપણે ખાલી એટલું કરવાનું છે કે એ ભગવાન ભૂલાય નહીં, અને કરતા હરતા ભગવાન છે. આજે હું તો એટલું કહું, આ શાકો ધોબા કરશો હોય તરત ઘણી વાત કહું છું કે ભલે કાયમ યાદ ના રહે. ઘણી વખત તો હમણે મેં સભામાં કીધું હતું તો અમુક જણ બધા સારું ખોરું જે લાગ્યું હોય, કાયમ આપણે આમ આમ કર્યા કરીએ કે માળા લઈને બીએ તો પછી આપણે મગજ ક્યાંક હાલતું હોય ને માળા ક્યાંક હાલતી હોય એ તો નક્કી જ છે. એ તો લખીને હું આપી દઉં તમને, કેમકે પૂજા જ હરખી થતી નથી ને મારેથી. આજે સવારે ઉઠ્યો તો એ જ વિચાર આવ્યો ને કે મારે હજી ઘાટલોડિયા જવાનું, રાણીપ જવાનું, પૂજા પાથરે જ યાદ આવ્યું ને. તમને આવ્યું હોય નક્કી હું અહીંયા બેઠા બેઠા કહું છું લો. અને એમાં શું કરે, ખોટી વાત કરવી આપણે સાચી કરવી જોઈએ. નાતા ત્યાં સુધી ના યાદ આવ્યું, નાતા ત્યાં સુધી ના યાદ આવ્યું. જ્યાં પૂજા ખોલો ભગવાન હમું જુઓ તો પછી યાદ આવે કે આજે ઘાટલોડિયા જવાનું. આજે રાણીપનો પાટોત્સવ છે, બહેનોના મંદિરનું આ છે, એવું થાય ને, એવું જ થાય છે. બધાને આ તકલીફ છે, પણ એને મારે જેટલું કીધું પુરુષ પ્રયત્ન કરે વળી કરીને ભગવાનની દયા થાય તો ક્યારેક થશે, ક્યારેક થશે. પણ હું જે કહેવા માગતો હતો કે આપણે કાયમ નથી રાખી શકતા કોઈ વસ્તુ. દાજ કાયમ રાખી શકીએ, નકામું હોય ને એ કાયમ રહે. તમે જોજો આટલામાંથી, ધારો કે આટલા આમાં તો નથી, પણ ધારો કે દૂર કોઈક બીડી પીતું હોય ને તો તમને વાસવા આવે. અગરબત્તી લાંબી નહીં ચાલે, એની સુગંધ સીમિત રહેશે. ફૂલઝડી છે એનો આનંદ છે કેટલી વખત સુધી પ્રગટે છે. ફૂલઝડી હોય ને, ફૂલઝડી આ સુખ છે, આ ભગવાન છે ને, ફૂલઝડી જેવું છે. એ ઘડી ઘર નાના છોકરાને તમે આપો ને આમ તો કરે તારમ પૂરી થઈ જાય. અને બીડી હોય ને હાલે જ રાખે, પછી ગયા પછી એ ધુમાડા રહે. જો એ રૂમમાં કોઈક પીધી હોય એટલે ભગવાનનું સુખ છે ને એ ક્ષણિક છે. એટલે હું ઘણી વખતે એ કહેતો હતો કે કાયમ ના યાદ રહે તો કંઈ નહીં, પણ ક્યારેક જમતા હોય ને ત્યારે એકાદ વખત એક બટકું લેતા એટલું યાદ આવી જાય કે આ ભગવાનના લીધે મળે છે.
રોજ નહીં કે ગમે ત્યારે કાયમ દર બટકે નથી કહેતો, કેમ કે એ અશક્ય છે. ક્યારેક એ યાદ આવી જાય ને તો આપણું જીવન સફળ થઈ જાય, કારણ કે જે પણ છે એ ભગવાનના હિસાબે છે એ હું માનું છું. અને એ જાણપણું રાખવું એ બહુ જરૂરી છે. એ જ શાસ્ત્રમાં કીધું છે, એ જ કથામાં કીધું છે. અને એટલા માટે જ ભગવાને કીધું કે શુભ અશુભ કાર્યને વિશે ભગવાનની સ્મૃતિ રાખવી રાખવી, એટલે કે વિપરણે ના રાખે પણ પ્રયત્ન કરવા, એવું મહારાજે કીધું છે. અને તમે તો જો સરસ શેરી ભળી ભળ સાંકડી, એવું એક ભજન છે કીર્તન, પણ જો હળથટ ભરી ભરેલી છે. અને તમે બધા કેવા રૂડારૂ પડા, અમારા ભગવાનના ભગતો બેઠા છો અને જો જમવાનો ટાઈમ થયો છે એટલે હવે જમવા તરફ પ્રયાણ કરો. અન્નકૂટ સરસ થયો છે અને વડીલો ને બધા ફોન કરે છે કે હવે હજી બેઠા છો, એટલે આપણે હેરાન નીકળવા લાગે. માનવતા પરમો ધર્મ. બસ ભગવાન આપ સૌનું મંગળ કરે, સર્વ યજમાનોનું, હરિભક્તોનું, દીકરા દીકરીઓ આ બધાનું ભવિષ્ય ઉજળું થાય. અને બસ બહુ આનંદ આવે. બસ ભજન કરજો, ભગવાન મંગળ કરે. જય સ્વામિનારાયણ.